અમરેલી વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા સંચાલિત ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞ અન્ન ક્ષેત્રમાં ફતેપુરના સંત શ્રી ભક્તિરામ બાપુ ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞથી પ્રભાવિત થઈ આશીર્વાદ આપેલ. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાથી થરથર કાંપી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા સંપૂર્ણ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યાના એક મહિના જેવો સમય વીતી ગયો છે ત્યારે રોજનું રોજ કમાઈને ખાનારા ગરીબ અને જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના લોકો માટે પોતાનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે અમરેલીના પનોતા પુત્ર ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી સતત ભૂખ્યા લોકોને આંતરડીઠ હારી આશીર્વાદ મેળવી રહ્યા છે અને જરૂરિયાતમંદ વેપારીઓ નાના મોટા ધંધાકીય લોકોનું તેમજ સર્વે સમાજનું પણ સાથે સાથે ધ્યાન રાખી રહ્યા છે અને દરરોજ અમરેલી કુંકાવાવ વડિયા વિધાનસભા વિસ્તાર તેમજ દામનગર ખાંભા સહિત વિસ્તારમાં ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞ ચલાવી ગામડે ગામડે રસોઈ પહોંચાડી રહ્યા છે અને દરરોજના કુલ 60,000 ઉપરાંત લોકો પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે આજે અમરેલી સ્થિત ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞમાં ફતેપુર સંત શ્રી ભોજનરામ બાપાની જગ્યાના મહંત શ્રી ભક્તિરામ બાપુએ મુલાકાત લીધી હતી. આ જરૂરિયાતમંદ લોકો માટે શ્રી ધાનાણી દ્વારા સંચાલિત રસોડામાં પ્રસાદ બને છે અને લોકો પેટભર પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે મુલાકાતે આવેલા પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુએ કપરા સમયે લોકોની સાથે લોકોની પડખે એકયા જનસેવકની ફરજ અદા નિભાવી રહેલા ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીની ખૂબ પ્રશંસા કરી પ્રસાદી રૂપ આશીર્વાદ પાઠવેલ. અશોક મણવાર, જેડેશ ટીવી, અમરેલી.